નમસ્કાર, સત્તાની શતરંજમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સંગઠન રાજકારણમાં રાજકીય પક્ષોની શક્તિ બને છે સંગઠન. સંગઠન જીતનો પાયો નાખે છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ભાજપ. સત્તાની શતરંજમાં વાત કરીશું એક એવા સંગઠનની જે 9 દાયકાના લાંબા સફરમાં વાદ વિવાદોની વચ્ચે પણ સફળતા મેળવતું આવ્યું છે. વાત કરીશું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS દેશની રાજનીતિનો એક એવો હિસ્સો જેની પરિકલ્પના વગર રાજકીય શતરંજના ખેલાડી રહી શકે નહીં. RSSની રણનીતિને ભાજપ માન્ય રાખે છે તો અન્ય પક્ષો પણ તેના વલણ પર કાયમી નજર રાખે છે. ગુજરાતના રાજકીય સંગ્રામમાં ભાજપને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવા ચૂંટણી પ્રચારમાં સામેલ થવા જઈ રહ્યા છે RSSના કાર્યકર્તા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેન્દ્રીય કક્ષાના ચૂંટણી પ્રચાર અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ છેલ્લા એક મહિનાથી જામેલા રાજકીય જંગનું પરિણામ 18 ડિસેમ્બરે આવી જશે. ભાજપનો રાજકીય રથ ફરી એકવાર સત્તાના સિંહાસન સુધી પહોંચશે કે પછી કોંગ્રેસનો 22 વર્ષનો રાજકીય વનવાસ પૂર્ણ થશે તેનો જવાબ હાલ તો ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ રાજકીય બાણ સાથે નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પર વિરોધ અને વિવાદનો મારો ચલાવ્યો તો જવાબમાં ભાજપે વિકાસ ગાથાનું વર્ણન પ્રજા સમક્ષ કરવાનું શરૂ કર્યું. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બંને પક્ષો માટે એટલી આસાન નથી. ભાજપનું રાજકીય ગઢ ગણાતા ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી વિવિધ મુદ્દે આંદોલન ચાલી રહ્યા છે તો 22 વર્ષ બાદ ગાંધીનગરની ગાદી સુધી પહોંચવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં સક્રિયતા દર્શાવી એટલે ભાજપના ગઢમાં ગાબડું ન પડે તે માટે RSS રાજનીતિના મેદાને આવે તેવી પૂરી શક્યતા છે. ગુજરાત હોય, અન્ય રાજ્ય હોય કે પછી કેન્દ્રીય કક્ષાની ચૂંટણી, RSSના કાર્યકર્તા હંમેશા ગ્રાઉન્ડ લેવલે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. દેશભરમાં RSSની 50,000થી વધુ શાખા છે જેની કાર્યશૈલીનું માર્ગદર્શન સંઘના સરસંઘચાલક નાગપુરથી કરતા હોય છે. ગુજરાતની ચૂંટણીમાં પણ માત્ર નામાંકિત ચહેરા જ નહીં, જનતાને સમજાવી શકે તેવા કાર્યકર્તાઓ પણ વિવિધ સ્તરના કાર્યક્રમો કરશે. ગુજરાતમાં વિકાસના નામે છેલ્લા 1.5 દાયકાથી ચૂંટણી જંગ ખેલાતો આવ્યો છે, પરંતુ વિવિધ આંદોલનની રાજકીય આડઅસર હાલ સત્તા પર જોવા મળી રહી છે એટલે ડેમેજ કંટ્રોલનો દારોમદાર હવે RSS પર છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો RSS સક્રિય રીતે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવે છે તો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોનો અંત આવી શકે છે. પાટીદાર હોય કે પછી OBC, પ્રચારના માધ્યમથી રાષ્ટ્રીય ચેતનાના જગાવીને ભાજપની વોટ બેંક ફરી એકવાર મજબૂત બનાવી શકાય. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતને RSSનું ગઢ માનવામાં આવે છે. મોટા શહેરોના મતદાતા છેલ્લા ઘણા સમયથી ભાજપ તરફી રહ્યા છે એટલે પરંપરાગત વોટ બેંકને સાચવવી એ ભાજપનું હાલ પ્રથમ લક્ષ્ય છે. RSS અને ભાજપના પદાધિકારીઓ ઉમેદવારોના નામ પર પણ મંથન કરી રહ્યા છે એટલે ટૂંક સમયમાં RSSના કાર્યકર્તાઓ કામે લાગશે. ગુજરાતમાં RSSથી ચૂંટણી પ્રચારની રણનીતિ ઘણી જૂની છે. 1995 બાદ ગુજરાતની રાજનીતિમાં RSSની સક્રિયતા વધી. ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી આ તમામ નેતાઓ RSS એક સમયના સક્રિય કાર્યકર્તા રહ્યા છે. 1995 પછી ભાજપની સ્થિતિ ગુજરાતમાં મજબૂત કરવાનો શ્રેય પણ ઘણા અંશે ભાજપને જ જાય છે. રાજનીતિ હોય કે રાષ્ટ્રનીતિ, ભાજપ અને RSS હંમેશા એકબીજાની પડખે રહ્યા છે. ચૂંટણી પ્રચારથી લઈને તમામ રાજકીય સંકટોને ડામીને RSSએ ભાજપને રાજકીય સંપન્નતા આપી. મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કે
ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા. મેં સંઘ કે પ્રધાનમંત્રી કે રૂપ મેં વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીએ ભારતીય રાજનીતિમાં મહત્વના માઇલસ્ટોન માની શકાય, કારણ કે બિન કોંગ્રેસી પક્ષને અત્યાર સુધીમાં અધધ બહુમતી મળી હોય તેવી પ્રથમ ઘટના હતી. ભાજપને મળેલા જનસમર્થન પાછળ આમ તો ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ કરેલી વિકાસ કાર્યોનું ફળ માનવામાં આવે છે, પરંતુ ગુજરાત મોડેલ દેશની જનતા સુધી પહોંચાડવામાં આરએસએસની મહત્વની ભૂમિકાને પણ નકારી ન શકાય. લોકસભાની ચૂંટણી સમયે આરએસએસના વિવિધ સંગઠનોના કરોડો કાર્યકર્તાઓએ ભાજપની સરકાર બને તે માટે તનતોડ મહેનત કરી અને આ મહેનત બહુમતમાં સફળ રીતે પરિણમી. માત્ર લોકસભાની ચૂંટણી જ નહીં, ભારતભરમાં યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ આરએસએસ ભાજપની પડખે રહ્યું. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર તેમજ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ પાંચેય રાજ્યોમાં સંઘની ભૂમિકા નોંધનીય રહી. માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ, મણિપુરમાં બીરેનસિંહ અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતના નામ પર મહોર પર સંઘે જ મારી હતી. ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી માંડીને મુખ્યમંત્રીની પસંદગી, ત્યાં કોઈ પ્રત્યક્ષ દરમિયાનગીરી સંઘની હોતી નથી, પણ સંઘનું માર્ગદર્શન લેવામાં આવે છે. કેવો પ્રતિનિધિ હોવો જોઈએ અને કેવો ચીફ મિનિસ્ટર હોવો જોઈએ, વડાપ્રધાન પદ માટે પણ એક પ્રકારની એક આબોહવા સંઘમાંથી પણ એમના અભિપ્રાયો ચોક્કસ લેવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખવામાં આવે છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી બાદ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાય તે સમયે આરએસએસના નામાંકિત ચહેરા તરીકે ઓળખાતા એવા રામ માધવને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી. રામ માધવે ભાજપના મહાસચિવની ભૂમિકા નિભાવી. ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભૂતકાળ કરતાં તો સારું પ્રદર્શન કર્યું, પરંતુ બહુમતના 44 બેઠકોના આંકડાને આંબી શકાયું. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પીડીપી 28 બેઠક, ભાજપ 25 બેઠક, નેશનલ કોન્ફરન્સ 15 બેઠક, આઈએનસી 12 બેઠક મળી. પછી મહિનાઓ સુધીની રાજકીય ઉથલપાથલ બાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન કરી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી. જે સમયે પીડીપી તરફથી મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા તો ભાજપના નિર્મલસિંહ નાયબ મુખ્યમંત્રી બન્યા. ભાજપ હાઈકમાન્ડના ગઠબંધનના નિર્ણય પાછળ રામ માધવની મહેનત અને આરએસએસનું પીઠબળ હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમયાંતરે દેશના વિવિધ વિસ્તારોમાં મંથન માટે કાર્યક્રમ યોજાય છે, જેમાં સંઘના સરસંચાલક સહિત વિવિધ પદાધિકારીઓ તેમજ દેશના પ્રતિષ્ઠિત સ્થાન સુધી પહોંચેલા કાર્યકર્તાઓ પણ હાજર રહે છે. ગત સપ્ટેમ્બર મહિનામાં મથુરા ખાતે આરએસએસની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઈ, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત મંત્રીઓ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા. આ બેઠકમાં મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણય તેમજ દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષા અંગેના નિર્ણયની સમીક્ષા કરી. ત્રણ દિવસીય બેઠકના અંતિમ દિવસે મનમોહન વૈદ્ય પત્રકાર પરિષદ યોજી અને સર્જિકલ સ્ટ્રાઇક તેમજ નોટબંધીના નિર્ણયના વખાણ પણ કર્યા. આ એ સમયગાળો હતો જ્યારે દેશભરમાં કોંગ્રેસ સહિતના પક્ષો મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એટલે ભાજપની સંગઠન તેમજ સત્તાકીય રણનીતિ અને નિર્ણય પર હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજર હોય છે. ગુજરાતની રાજનીતિથી પણ સંઘનું આધિપત્ય દૂર નથી. વર્ષ 1995ની આસપાસના સમયમાં ભાજપને મજબૂત કરવા માટે સંઘ તરફથી નરેન્દ્ર મોદી અને સંજય જોશીને સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ ભાજપના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવાની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપાઈ. કેશુભાઈ પટેલ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમના 12 વર્ષના શાસન દરમિયાન ગોધરાકાંડ બાદ કોમી રમખાણ હોય, સ્થાનિક સંગઠનના વાદ વિવાદ હોય કે પછી નર્મદાને લઈ અન્ય રાજ્યો સાથેના સંબંધો હોય, ભાજપની રાજકીય નાવ માટે આરએસએસને હંમેશા હલેસાની ભૂમિકા ભજવી. તો કેરળમાં આરએસએસ કાર્યકર્તાઓની હત્યાને લઈ ભાજપે ઉગ્ર વલણ દાખવ્યું. ખુદ અમિત શાહની આગેવાનીમાં કેરળમાં રેલી કાઢીને વિરોધનો ધાવાયો. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન તેમજ અન્ય પદાધિકારીઓ જોડાયા અને કેરળની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. કેરળ, જમ્મુ કાશ્મીર, અસમ, પશ્ચિમ બંગાળ જે રાજ્યમાં રાજકીય રીતે ભાજપનું અસ્તિત્વ નબળું હોય છે ત્યાં મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર કરવા માટેની જવાબદારી સંઘ ઉઠાવે છે અને પછી ભાજપના પદાધિકારીઓ કમળ ખીલવવાની રણનીતિ તૈયાર કરે છે. સત્તાની શતરંજ જારી રહેશે. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ 2025માં જેની ઉંમર 100 વર્ષ થઈ જશે, આ એક એવું નામ છે જેનો ઉલ્લેખ થતાં જ રાજકારણ ગરમાઈ જાય છે. દેશના સૌથી મોટા પરિવાર તરીકે સંઘ પોતાની ઓળખ આપે છે. પરંતુ સવાલ સંઘ રાજકીય સંગઠન છે કે સામાજિક સાંસ્કૃતિક રીતે પણ કામ કરે છે કે પછી સત્તા બદલવાની સ્થિતિમાં દેશના રાજકારણને લઈ આવે છે, આ સમજવા માટે સમજવો પડે સંઘની શરૂઆત. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, સંઘ હિન્દુ ભૂમે સુખં વર્ધિતોહમ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કહી શકાય કે સંઘ એકતા છે. સંઘની શરૂઆત જ થઈ હતી એકતાથી. December 27, 1925 દશેરાનો દિવસ, જ્યારે કોંગ્રેસના નેતા ડોક્ટર કેશવરાવ હેડગોવારે માત્ર 5 સ્વયંસેવકો સાથે સંઘની સત્તાવાર શરૂઆત કરી. પરંતુ 5માંથી 50,000 સુધી પહોંચવામાં સમય ન લાગ્યો તો સંઘ પણ વિસ્તાર માટે તૈયાર હતું. 1930માં ડોક્ટર કેશવરાવ હેડગોવાર બનારસ હિન્દુ યુનિવર્સિટી ગયા અને BHU માં સંઘનું પહેલું કાર્યાલય શરૂ કર્યું. સાથે જ હેડગોવાર અને ગોલવલકરની મિત્રતા પણ શરૂ થઈ. 1940માં હેડગોવારના નિધન બાદ ગોલવલકરે જ સંઘની કમાન સંભાળી અને શરૂ થયો સંઘનો વિસ્તાર. જોકે આ દરમિયાન જ દેશને આઝાદી મળી અને કેટલાક સમય બાદ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા થઈ. હત્યા કરનાર ગોડસે સંઘ સાથે જોડાયેલો હોવાના આરોપસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર 1947માં 2 વર્ષ સુધી પ્રતિબંધ મુકાયો. 1949માં આ પ્રતિબંધ હટાવી લેવાયો. સાથે જ રાજમાર્ગ પર સંઘના સ્વયંસેવકોએ માર્ચ પણ કરી. જોકે સંઘ પર ગાંધીજીની હત્યાનો કાળો ડાઘ કાયમ માટે લાગી ગયો. છતાંય સંઘનો વિસ્તાર તો ન જ અટક્યો. મહારાષ્ટ્રમાં દલિતો સંઘ સાથે નહોતા જોડાઈ રહ્યા, પરંતુ ઉત્તર ભારતમાં જ્યાં દલિતો અત્યંત મોટા પ્રમાણમાં છે ત્યાં સંઘનો વિસ્તાર ખૂબ ઝડપથી થયો. ઉત્તર ભારતમાં સંઘના વિસ્તાર માટે જવાબદારી ભાવરાવ દેવરસને સોંપાઈ હતી, જેમણે ઉત્તર ભારતમાં સંઘનો પ્રચાર કરવા માટે રજ્જુ ભૈયા, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર પસંદગી ઉતારી. આ જ સમયે અટલ બિહારી વાજપેયીને પણ લખનૌમાં સંઘના પ્રચારક બનાવાયા. मैं इस बात का उल्लेख कर रहा था कि इस देश में जो देशभक्त हैं, विवेकवान हैं और जो अंतकरण से भारत का भला चाहते हैं, वो आरएसएस और जो आरएसएस के संपर्क में आए हैं, वो जानते हैं कि संगठन देश हित की सेवा के लिए समर्पित है. वाजपेयी, मुरली मनोहर जोशी, अशोक सिंघल जेवा नेताओं की हाजरी में संघनो विस्तार आगनी जेम थतो गयो. શરૂઆતના સંઘના એ 5 સ્વયંસેવકો આજની તારીખમાં કરોડોની સંખ્યા સુધી પહોંચ્યા. ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ સાથે જયપ્રકાશ નારાયણે શરૂ કરેલા આંદોલનમાં પણ જોડાયેલા હજારો સ્વયંસેવકો સંઘના જ હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરી સામે અણગમો ઊભો થયો અને કટોકટી દરમિયાન સંઘને સાંપ્રદાયિક સંગઠન ગણાવી તેના પર પ્રતિબંધ મુકાયો, જે 1970 સુધી રહ્યો. 1977માં જનતા પાર્ટીની સરકાર બની, જોકે ત્યાં સુધીમાં સંઘનું માનસ સંતાન જનસંઘ એક રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વમાં આવી ચૂક્યું હતું, જેણે જનતા પાર્ટીની સરકારને ટેકો આપ્યો. આ રીતે શરૂ થઈ પક્ષ તરીકે સંઘની સક્રિય રાજનીતિ. 1980માં સંઘના પ્રચારક અટલ બિહારી વાજપેયીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંગઠન રહ્યું અને ભાજપ રાજકીય પક્ષ બન્યો. ભારતીય જનતા પાર્ટી એક માસ પાર્ટી બની ગઈ છે. જુદા જુદા સંપ્રદાય, જુદા જુદા વિવાદ, જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા મિજાજના લોકો એમાં ભેગા થયા છે અને સત્તા ઉપર છે. એ સત્તા ઉપર આવવા માટે જે પ્રયત્ન થયો તે વખતે પણ આરએસએસની ભૂમિકા એ રહી કે આપણે
રાજનીતિમાં સીધા પડવાને બદલે કાર્યકર્તા તરીકે યોગ્ય ઉમેદવારોને મદદ કરવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ બનેલો હોવાને કારણે ભાજપ પર સંઘમાંથી આવેલા નેતાઓનું પ્રભુત્વ રહ્યું છે. સંઘમાંથી આવેલા સ્વયંસેવકો ભાજપમાં કામ કરતા રહ્યા છે, ભાજપ માટે રણનીતિ ઘડતા રહ્યા છે. વાજપેયીથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓ સંઘમાંથી જ ઘડાઈને આવેલા છે. તો દેશભરમાં બે બેઠકમાંથી લોકસભામાં સ્પષ્ટ બહુમતી સુધી ભાજપને પહોંચાડવામાં પણ સંઘની ન ભૂલી શકાય તેવી ભૂમિકા છે. કારણ કે એ સંઘના સંગઠનના કાર્યકર્તાઓ જ હતા જેમણે ઘરે ઘરે ગલીએ ગલીએ જઈને ભાજપ માટે પ્રચાર કર્યો છે. દેશમાં બે વાર પ્રતિબંધનો સામનો કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દવાદી હોવાને લીધે વારંવાર ટીકાનો સામનો કરી ચૂક્યો છે. સંઘ પર દેશને હિન્દુત્વ મુદ્દે સાંપ્રદાયિક કરવાના આરોપ પણ લાગી ચૂક્યા છે. સાથે જ સામાજિક કામના ઓથા હેઠળ સંઘ રાજકારણ કરતું હોવાના આક્ષેપ પણ RSS પર વારંવાર થઈ ચૂક્યા છે. જોકે આ તમામ પ્રતિબંધો, આક્ષેપો, આરોપો વચ્ચે સંઘની ગતિ આગળ વધતી જ રહી છે. જ્યારે જ્યારે ભાજપને જરૂર પડી ત્યારે આ જ સંઘ સંકટમોચક બનીને સામે આવ્યો છે. સત્તાની શતરંજ જારી જ રહેશે, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો. આપ જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી. RSS રાજકીય રીતે તો ભાજપને સાથ આપે છે, પરંતુ સામાજિક સંગઠન હોવાના કારણે RSSએ બીજા અનેક કામો પણ કર્યા. કુદરતી હોનારત સમયે મદદની વાત હોય કે પછી સામાજિક દ્રષ્ટિએ ફેરફારની વાત, RSS હંમેશા ખડે પગે રહ્યું છે. માતૃભૂમિની નિસ્વાર્થ સેવા આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ છે. RSSની સ્થાપનાનો મૂળ હેતુ સામાજિક રીતે એક સૂત્રતા જાળવવાનો હતો. એટલે રાજનીતિ જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ RSSના કાર્યકર્તાઓ સક્રિય જોવા મળે છે. દેશમાં જ્યારે આફત આવી છે ત્યારે અન્ય NGO અને સામાજિક સંગઠનોની સાથોસાથ RSSના કાર્યકર્તાઓ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા. આ દ્રશ્યો છે ઓગસ્ટ 1979ના, જ્યારે મોરબીમાં આવેલ મચ્છુ બે ડેમ તૂટ્યો. માત્ર 20 મિનિટમાં જ ડેમનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું, એટલે 18,000 થી 25,000 લોકો મોતને ભેટ્યા. આ સમય RSSને કરેલી કામગીરીના આજે પણ વખાણ થાય છે. એટલું જ નહીં, 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપે પણ તારાજી સર્જી. આ સમયગાળામાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સંઘના કાર્યકર્તાઓ મદદે આવ્યા. તો ડિસેમ્બર 2004માં દક્ષિણ ભારતમાં આવેલ સુનામી વખતે પણ સંઘના સ્વયંસેવકો લોકોની મદદ કરતા નજરે પડ્યા. RSSની પરિકલ્પના આમ તો હિન્દુવાદી વિચારધારાના સંગઠન તરીકે થાય છે, પરંતુ ડિસેમ્બર 2002માં RSSએ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરીને એક અલગ સામાજિક દ્રષ્ટિકોણ ઊભું કર્યું. મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં હાલ 10,000થી વધુ સભ્યો છે. મોહમ્મદ અફઝલ તેના રાષ્ટ્રીય સંયોજક બન્યા, તો ઇન્દ્રેશ કુમાર માર્ગદર્શકની ભૂમિકા તેમને સોંપવામાં આવી. છેલ્લા 1.5 દાયકામાં આ સંગઠને ઇફતારી તેમજ ઈદ જેવા તહેવારની ઉજવણી કરીને સામાજિક સમરસતા અને સરોકારની ભાવના પેદા કરવાનો પ્રયાસ કર્યો. આ સંગઠનના શાહનવાઝ હુસેન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ ચહેરા બન્યા અને તેની સીધી અસર મુસ્લિમ મતદાતાઓ પર પણ જોવા મળી. સંઘે શરૂઆતથી જ કહ્યું હતું કે ભાઈ જાતિ નાતિ ભેદ સિવાય આપણે એક હિન્દુ સંગઠન તરીકે સ્થાપિત થવું જોઈએ. એના હિન્દુની પરિભાષા પણ મોહનરાવ ભાગવત કહે છે કે કોઈની વિરોધની નથી, એમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ હોઈ શકે છે. સવાલ ભારત ભક્તિનો છે, નેશનાલિઝમનો છે, રાષ્ટ્રવાદનો છે, રાષ્ટ્રીયતાનો છે. રાષ્ટ્રીયતા સાથે જે જોડાયેલા સમાજ સમુદાય છે એ બધાની સાથે રહેવું અને એ દ્રષ્ટિએ કામ કરવું, એને કારણે પાટીદાર આંદોલન હોય કે ઠાકોર આંદોલન હોય કે દલિત આંદોલન હોય, એવા જે સમાજને ટુકડા કરે એવા એવા વિચારો, કમ્પાર્ટમેન્ટ ઊભા કરે એવા વિચારોનો સંઘ વિરોધી છે. ભાજપને પડખે હંમેશા રહેતા RSSનું સંચાલન અને નીતિ પણ વિરોધી પક્ષના નેતાઓને હંમેશા નિશાને રહી.
3 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સંઘના સરસંચાલક મોહન ભાગવતના એક કાર્યક્રમને મંજૂરી ન આપવાનો આરોપ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લગાવાયો, જે બાદ આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરમાં આરએસએસની નીતિને લઈ ઘણી વખત કડવા વેણ બોલી ચૂક્યા છે. હાલમાં જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા સમયે રાહુલ ગાંધીએ આરએસએસમાં સામેલ મહિલાઓને લઈને એક નિવેદન આપ્યું, જેના વિરોધમાં ભાજપના પ્રવક્તાઓની આખી ફોજ રાહુલ ગાંધીના વિરોધમાં ઉતરી પડી હતી. સીધી રીતે વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકાર હોય કે અન્ય રાજ્યોની ભાજપ શાસિત સરકાર, વિરોધી પક્ષના નેતાઓ સરકારના બહાને સંઘને અને સંઘના બહાને સરકારને નિશાને લેતા આવ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં સંઘની સક્રિય ભૂમિકા શરૂ થયા બાદ તેની જનમાનસ પર કેવી અસર થાય છે, શું ભાજપને ફરીથી જીત અપાવવામાં આરએસએસ સફળ થશે કે કેમ, આવા તમામ પ્રકારના સવાલોનો જવાબ તો 18 ડિસેમ્બરે મળશે. પરંતુ તે પહેલા રાજરમતમાં શું રણનીતિ અપનાવાય છે તેના પર સૌની નજર છે. તો સત્તાની શતરંજમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા દાવપેચના વિશ્લેષણ સાથે, રાજકારણની નવી ચાલ, પાછળની રણનીતિઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.